હુજરી બજારમાં હાલ અવનવા પતંગ અને દોરીની પતંગ રશિયાઓ દ્વારા બંધ ભરીને ખરીદી કરવામાં આવી. મોટા ભાગની પતંગોની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે. ઠંડીને કારણે ગામડાના લોકો ખરીદી કરવા ઓછા આવી રહ્યા છે. આ વર્ષે લોકો ચીલકુંભ, ઘેરા, ચાંદ સહિતના પતંગોની પણ ખરીદી કરી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં સામાન્ય રીતે પતંગ રસિયાઓ કાગળના પતંગ ઉડાડવાનું વધારે પસંદ કરતા હોય છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો આજે પણ પ્લાસ્ટિકના પતંગની વધારે માંગ કરતા હોય છે, જેમાં મુખ્યત્વે ઝાલર પ્રિન્ટ, છોટા ભીમ, ઈગલ, ખંભાત, જોધપુર અને જેતપુરની પતંગની વધુ માંગ છે. ફિરકીની દોરીમાં લાલ કિલ્લા, ગ્લાઇન્ડર તેમજ કમાન્ડો જેવી દોરીની રિટેલ વેપારીઓમાં માંગ વધુ જોવા મળી રહી છે. હાલમાં પતંગ દોરાના ભાવમાં ગત વર્ષ કરતાં 2-5% જેટલો વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પણ ભાવને અવગણીને પણ ભુજની પતંગ બજારમાં સારી એવી ગરાકી જોવા મળશે તેવું વેપારીઓએ જણાવ્યું હતું. માર્કેટની જો વાત કરીએ તો અત્યારે ઠંડીના કારણે થોડીક ગામડાની ગ્રાહકી ઓછી છે, પણ વચમાં ગ્રાહકી સારી હતી, શહેરની ગ્રાહકી સારી છે. ભાવ વધારાની જો આપણે વાત કરતા હોઈએ તો ખાસ કોઈ ભાવ વધારો છે નહીં, નજીવો 2-5% ભાવ વધારો છે. વેરાયટીની વાત કરતા તો ઝાલર, અઢી હેવી કાટ, ચીલ, વ્હાઇટ ચીલ, કલર ચીલ એની ડિમાન્ડ સારી હોય છે. એ શહેરની અંદર ચાલતી, ગામડાની અંદર પ્લાસ્ટિકના પતંગ ચાલે, એની અંદર સુપર પ્રિન્ટ, બેનટેન, છોટા ભીમ એ બધે ચાલતા હોય છે. આ વર્ષની જો આપણે વાત કરીએ, આ વર્ષે પણ પરિસ્થિતિ એ જ છે, કેમકે છેલ્લા 10-15 દિવસથી ભયંકર ઠંડી છે. ઠંડીના કારણે બરેલીની અંદર કોરા પડે છે, એના કારણે કોઈ પણ જાતનો માલ આવતો નથી. હવે અમારો માલ જે જૂનો હોય એ જ અમે ચલાવીએ છીએ, એની અંદર ગ્લાઇન્ડર, લાલ કિલ્લા, તેજ કમાન્ડર એ સારી એવી ચાલતી હોય છે, અને એની અંદર કોઈ પણ જાતનો ચીટિંગ નથી હોતો. મકર સંક્રાંતિ પર્વની ઉજવણી માટે રંગબેરંગી પતંગોથી ભુજની બજારો સજ્જ થઈ ચૂકી છે. કચ્છ અને ખાસ કરીને ગુજરાતીઓના માનીતા તહેવાર ઉત્તરાયણના પર્વને લઈને ભુજની બજારોમાં ઠેર ઠેર રંગબેરંગી પતંગો, નાના પતંગો, ફેન્સી માસ્ક, સોલાર કેપ, બ્લુગલ, ગુબ્બારા, કાપડના પતંગો, ફુગાઓ સહિતની વસ્તુઓની ડિમાન્ડ પણ વધતી જઈ રહી છે. નવી વેરાયટીઓમાં આ વખતે અવનવા કાપડના પતંગો તેમજ મોટા જરીવાળા કાગળના અને પ્લાસ્ટિકના પતંગો આવ્યા છે. તો કિનિયા બાંધેલા પતંગોની માંગ પણ વધી છે. બજારમાં 3 કિલોના વજનનો મોટો ફિરકો પણ આવ્યો છે. તો નાના બાળકો માટે અવનવી પ્રિન્ટવાળા, કાર્ટૂનવાળા પતંગો અને ખાસ કરીને ફિશિંગ પતંગ આવ્યા છે, જેનાથી બાળકોના હાથમાં ચીરા ન પડે. ઘરાકી તો અત્યારે થોડુંક ઠંડી વધારે છે, એટલે ઠંડીનો જેવો માહોલ છે અત્યારે, પણ આવતા દિવસોમાં ધીમે ધીમે ઘરાકીઓમાં વધારો થાય એવી અમારી ઈચ્છા છે. આજે આ વખતે વેરાયટીઓમાં અલગ અલગ વિવિધ કલરની પતંગો છે, પછી જે રેગ્યુલર જે પતંગો ચાલે છે, વ્હાઇટ ચીલ છે, કલર ચીલ છે, વ્હાઇટમાં પ્રિન્ટો છે, મોટી પતંગો છે, પછી ચાઇનીઝ પતંગ કે ચાઇનીઝ ફિરકીઓ તો આપણે રાખતા નથી, બાકી એનામાં સમજી લો ને કે અલગ અલગ નાના બાળકો માટેની આઈટમોમાં વિવિધ ફેન્સી પતંગ છે, જેવો કે ફિશિંગ પતંગ આવે કે નાના છોકરાઓ અને બાળકોને હાથમાં દોરા ન વાગે એ લોકોને ખાલી ફિરકી પકડી રાખવાની, ઓટોમેટિક એનાથી પતંગો ચગે એવી આઈટમો, નાના બાળકો માટે વિવિધ આઈટમો પણ છે. ભુજની જનતા ઉત્તરાયણની પહેલાના 2 દિવસોમાં ખરીદી કરવા ઉમટે છે. હાલ ગામડાની ગરાકીમાં ઠંડીના કારણે ઘટાડો છે. ઉપરાંત દોરીની વાત કરવામાં આવે તો ખાસ કરીને બરેલીની દોરીની માંગ હોય છે, પરંતુ આ વખતે પણ ઠંડીના કારણે પોરા પડવાના હિસાબે દોરાનો જથ્થો પૂરતા પ્રમાણમાં નથી આવ્યો અને તેની જગ્યાએ નવતર, પાંડા તેમજ લાલ કિલ્લા જેવી દોરીની માંગ પણ વધી છે. આ વખતે ગત વર્ષની સરખામણીએ 2-5% જેટલો ભાવ વધારો આવ્યો છે. છેલ્લા થોડાક વર્ષોથી કાના બાંધેલા પતંગોની માંગ પણ વધારે રહે છે, જેના હિસાબે આ વર્ષે 3,000 જેટલા કાના બાંધેલા પતંગો તૈયાર કરવામાં આવ્યા છે. પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ, કચ્છ. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેને લઈને